જય શ્રી કૃષ્ણ મિત્રો, એક કપ પૌવા અને એક કપ વધેલી દાળમાંથી આજે આપણે એક નવી વાનગી તૈયાર કરવાના છીએ. ફ્રેન્ડ્સ, આપણા ઘરમાં દાળ શાક તો ઘણીવાર વધી જતા હોય છે, એટલે તેને ફેંકવા ન જોઈએ, તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. તો આ બપોરની વધેલી દાળ છે એક કપ, અને તેમાં એક કપ પૌવા ઉમેરી એકદમ સરસ ટેસ્ટી નવી વાનગી બનાવીશું. કોઈને ખબર પણ નહીં પડે. આ દાળ મગની છે. તમે કોઈ તુવેરની દાળ કે ચણાની દાળ વધી હોય તો પણ આ રેસીપી ફોલો કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ઝટપટ બની જતી વધેલી દાળ અને પૌવાની આ રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. હવે એક કપ પૌવાને આપણે બાઉલમાં ઉમેરી તેને પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે, અને ત્યારબાદ આ પાણી આપણે કાઢી લઈશું. અને ત્યારબાદ આપણે તેમાં થોડુંક આ રીતે પાણી ઉમેરીશું અને 10 મિનિટ માટે પૌવાને આપણે પલાળીને રાખવાના છે. તો લગભગ અહીંયા 10 મિનિટ થઈ જાય એટલે તમે જોશો કે પાણી બધું જ પૌવાએ એબ્ઝોર્બ કરી લીધું છે અને પૌવા થોડાક નરમ થઈ ગયા છે. તો આ રીતે તેને મેશ કરી લેવાના છે, હાથથી જ મેશ કરવાના. અને ત્યારબાદ આ જે દાળ છે એ દાળ આપણે તેમાં ઉમેરી લેવાની છે. દાળમાં થોડાક મસાલા તો હોય જ છે, રેગ્યુલર જે મસાલા હોય તે, પણ આપણે આ વાનગી બનાવીએ છીએ એટલે આપણે તેમાં થોડાક વેજીટેબલ્સ એડ કરીશું. તો ઝીણું ચોપ કરેલું અડધું કેપ્સિકમ મેં એડ કર્યું છે, એક ટામેટું ઝીણું ચોપ કરેલું ઉમેર્યું છે, એક ડુંગળી એકદમ ઝીણી આ રીતે સમારીને એડ કરી છે, અને અહીંયા મેં 3 લીલા મરચાં ઉમેર્યા છે. ત્યારબાદ અહીંયા 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ આપણે તેની અંદર 1 કપ સૂજી એડ કરીશું. અહીંયા તમે સૂજીની જગ્યાએ બેસન કે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. અને ત્યારબાદ આપણે તેની અંદર 1/2 કપ દહીં એડ કરીશું. જો તમે બેસન કે ઘઉંનો લોટ ઉપયોગમાં લેતા હોય તો તમારે દહીં થોડુંક ઓછું એડ કરવાનું. અહીંયા મેં 1/2 કપ પાણી પણ ઉમેરી લીધું છે, અને આ બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ મસાલામાં હું 1/2 ચમચી હળદર પાવડર એડ કરું છું, 1 ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું, અને સ્વાદ પ્રમાણે હું તેમાં 1 ચમચી મીઠું ઉમેરું છું. દાળમાં મીઠું હોય પણ પૌવા અને વેજીટેબલ્સના ભાગનું મીઠું ઉમેરવાનું, મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા થોડુંક પાણી ઉમેરીશું એટલે આ મસાલા જે છે એ બેટરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ બેટરને આપણે થોડી વાર માટે ઢાંકીને રાખીશું જેથી કરીને સૂજી બધું પાણી એબ્ઝોર્બ કરી લે. હવે આ જે બેટર આપણે રેસ્ટ પર રાખ્યું હતું તેને આપણે ચેક કરી લઈએ. તો સૂજી પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે, એટલા માટે તમે જુઓ અહીંયા બેટર પહેલાં કરતાં થોડુંક ઘટ થયું છે. તો આ બેટરની કન્સિસ્ટન્સી આપણે થોડીક ઢીલી કરવાની છે, વધારે ઢીલી નથી કરવાની. એટલે બિલકુલ થોડુંક પાણી મેં ઉમેર્યું છે, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું જ એડ કર્યું છે, અને તેને મેં આ રીતે મિક્સ કરી લીધું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આ બેટર જે છે એ હું થોડુંક આ રીતે બાઉલમાં અલગ કરી લઉં છું, કારણ કે આપણે આખા બેટરની અંદર ઈનો નથી ઉમેરવાનું, આપણે જેમ જરૂર પડે તે રીતે આપણે તેમાં એડ કરીશું. તો અહીંયા 1/2 બેટરમાં મેં 1 પેકેટ ઈનો ઉમેર્યો અને ઉપરથી 1/2 લીંબુનો રસ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાંથી નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ઇન્ડસ વેલીના કાસ્ટ આયર્ન તવાનો ઉપયોગ કર્યો છે. કોઈપણ રેસીપી તમે નોનસ્ટિકમાં બનાવો તો એ હેલ્ધી નથી બનતી, આપણને બધાને ખબર છે. અને કાસ્ટ આયર્ન તવો હોય અથવા કાસ્ટ આયર્નના જે યુટેન્સિલ્સ હોય છે તેમાં તમે કોઈ બી રેસીપી બનાવો છો તો એકદમ હેલ્ધી રેસીપી તૈયાર થાય છે. પ્યોર આયર્નથી બનેલું હોવાના લીધે ટોક્સિન ફ્રી કૂકવેર છે, અને આની અંદર તમે જે પણ વાનગી બનાવો તે આયર્નથી ભરપૂર હોય છે. આમાં તમને ભરપૂર માત્રામાં આયર્ન મળી રહે છે જે આપણા બોડી માટે ખૂબ જ ઉપયોગી છે. કાસ્ટ આયર્ન તવો નેચરલી નોનસ્ટિક જેવું જ હોય છે, અને ઇઝીલી તમે આમાં કોઈ પણ રેસીપી બનાવી શકો છો. આ ઇન્ડસ વેલીમાં ઘણી બધી રેન્જ આવે છે પ્યોર સ્ટીલથી બનેલા યુટેન્સિલ્સ અને કાસ્ટ આયર્નથી બનેલા, આ ઘણા બધા યુટેન્સિલ્સ તમને મળી જાય છે. આ કૂકવેરને પરચેસ કરવા માટેનું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને આપી દઈશ. જો તમે મારા કૂપન કોડનો ઉપયોગ કરીને આ કૂકવેર પરચેસ કરશો તો એક્સ્ટ્રા 12% સુધીનું તમને ડિસ્કાઉન્ટ મળે છે. અહીંયા આ તવાની થિકનેસ તમે જોઈ શકો છો, અને કાસ્ટ આયર્નને ઉપયોગ કર્યા પહેલાં તેને સારી રીતે આપણે સીઝન કરવાનું હોય છે. એક વખત તમે સીઝન કરો પછી તમે ઇઝીલી તેને યુઝ કરી શકો છો. તો તવાને સારી રીતે ગરમ કરી તેની ઉપર મેં પાણી ઉમેર્યું અને તેને સાફ કરી તેની ઉપર આ રીતે હું થોડુંક ઓઇલ લગાવી દઉં છું, અને ત્યારબાદ આ તેલને આપણે થોડી વાર માટે ગરમ થવા દઈશું.
થોડું ગરમ થાય એટલે ફરીથી આપણે તેમાં આ રીતે પાણી છાંટીશું અને ફરીથી આપણે આ રીતે તેને સાફ કરી લેવાનું છે. તો આ જે તવો છે એ એકદમ હવે નોનસ્ટિક જેવું જ કામ કરશે. થોડુંક ઓઇલ હું આની અંદર ઉમેરું છું, બિલકુલ થોડુંક જ ઓઇલ ઉમેર્યું છે અને તેને મેં ફેલાવી દીધું છે. અને તેમાં હું આ તલ એડ કરું છું અને જે આપણે બેટર તૈયાર કર્યું એ બેટર આપણે આ રીતે વચ્ચે ઉમેરી અને તેને ફેલાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે એક વખત તવાને સીઝન કરી લો છો પછી ઇઝીલી એ નોનસ્ટિક જેવું જ કામ કરશે. અહીંયા મેં બેટર આ રીતે ફેલાવી લીધું છે, ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર રાખ્યો છે, થોડાક તલ પણ ઉપરથી મેં ઉમેર્યા છે. તો અહીંયા પુડલાની ઉપરની સપાટી ડ્રાય થાય એટલે આપણે તેમાં થોડુંક ઓઇલ ઉમેરી આ રીતે બ્રશની મદદથી ફેલાવી દઈશું અને ત્યારબાદ આપણે તેની સાઈડને ફ્લિપ કરવાનું છે. તો અહીંયા જુઓ, બિલકુલ નોનસ્ટિકમાં જે રીતે પુડલો ચોંટે ને એ રીતે આ તવા ઉપર પણ તે ચોંટતો નથી. બસ તમારે એક વખત આ કાસ્ટ આયર્નના તવાને સીઝન કરવાની જ જરૂર હોય છે. તો ફ્રેન્ડ્સ, એકદમ હેલ્ધી આપણા આ પુડલા જે છે એ ફટાફટ આની ઉપર તૈયાર થાય છે. રૂમાલથી એક વખત હું આ તવાને સાફ કરું છું, થોડુંક ઓઇલ હું તેની ઉપર આ રીતે ઉમેરું છું અને ચારે બાજુ હું તેને આ રીતે સ્પ્રેડ કરી લઉં છું અને થોડાક સફેદ તલ ઉમેરી તેમાં હું આ બેટરને આ રીતે ઉમેરી અને તેને ફેલાવી લઉં છું. આ તવાની ઉપર તમે રોટલી, ઢોસા, ઉત્તપમ, ચિલ્લા બધું જ બનાવી શકો છો અને એકદમ હેલ્ધી બનશે. અને ઢોસા તો આની ઉપર ખૂબ જ સરસ તૈયાર થાય છે. જો તમારે શીખવું હોય, જાણવું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. નેક્સ્ટ હું આ તવાની ઉપર ઢોસા બનાવીને પણ તમને બતાવીશ. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આજની આ હેલ્ધી દાળના ચિલ્લાની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફ્રેન્ડ્સ, આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.